વેલકમ ફ્રેન્ડ્સ આજે આપણે પ્રભાવિતા વિશે અભ્યાસ કરવાના છે લાસ્ટ લેક્ચરમાં આપણે અપૂર્ણ પ્રભુતા મીરાબિલીસ જલાપા અને ગુલબાસ અથવા તો સ્વાન પુષ્પ એના વિશે અભ્યાસ કર્યો હતો આજે આપણે પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ કેવી રીતે થાય એના વિશે આપણે અભ્યાસ કરવાના છે તો મિત્રો પ્રભાવિતા એટલે શું આપણને ખબર જ છે કે જ્યારે બે વૈકલ્પિક કારકો હાજર હોય ત્યારે જે જેના લક્ષણો વ્યક્ત થાય તેને આપણે પ્રભાવ પ્રભાવી જનીન કહીએ છીએ આ વસ્તુ આપણે જાણી ગયા છે બરાબર ઓકે કારક એટલે જનીનની વાત કરીએ તો વૈકલ્પિક કારકોની વાત કરીએ તો જ્યારે વૈકલ્પિક કારકોમાં એક જનીન પ્રભાવી હોય અને એક જનીન પ્રચ્છન્ન હોય તો આવા કારકો પ્રભાવી કેમ હોય છે અને પ્રચ્છન્ન કેમ હોય છે બરાબર લાસ્ટ લેક્ચરમાં આપણે મેન્ડલના એક સંકરણમાં જોયું તો કેપિટલ ટી અને સ્મોલ ટી એમાં કેપિટલ ટી એ પ્રભાવી છે અને સ્મોલ ટી એ પ્રચ્છન્ન છે તો કેપિટલ ટી એ પ્રભાવી કેમ છે અને સ્મોલ ટી એ પ્રચ્છન કેમ છે એના વિશે આપણે જોઈએ આ માટે આપણે કારક એટલે કે જનીનના કાર્યને સમજવું જરૂરી પડે છે જનીનના જનીનમાં આવા જે લક્ષણો છે દાખલા તરીકે કેપિટલ ટીની જ વાત કરીએ તો એમાં ઊંચાઈનું લક્ષણ છે તો એવા લક્ષણોને અભિવ્યક્ત કરવા માટે ચોક્કસ પ્રકારની માહિતી હોય છે સામાન્ય રીતે સજીવોની વાત કરીએ તો કારકો જોડ સ્વરૂપે હોય છે એટલે કે જનીનની બે નકલ ધરાવતા હોય છે કેટલાક કારકોની જોડ હંમેશા સમાન ન હોતા વિષમયુગ્મી પણ હોઈ શકે છે બરાબર અને વિષમયુગ્મી હોવાનું કારણ એમાં આવેલા પરિવર્તન હોઈ શકે છે જે ચોક્કસ માહિતીને રૂપાંતર કરે છે સામાન્ય રીતે ડીએનએ ડીએનએ આધારે આરએનએ આરએનએ ને આધારે ભાષાંતર થઈને એનું એમિનો એસિડ બનતા હોય છે એમિનો એસિડના આધારે ઉત્સેચકો બનતા હોય છે અને ઉત્સે એમિનો એસિડના આધારે પ્રોટીન બનતા હોય છે અને પ્રોટીનના આધારે ઉત્સેચકો બનતા હોય છે આ આપણે આનુવંશિકતાના આગલા ચેપ્ટરમાં જોવાના છે તો મૂળ જે છે એ જનીન છે જનીન સામાન્ય રીતે ડીએનએ આરએનએમાં આવેલા હોય તો આવા જે જનીનોના જે ક્રમ છે એને આધારે એમિનો એસિડ બનતા હોય એમિનો એસિડના આધારે પ્રોટીન બનતા હોય અને પ્રોટીનના આધારે ઉત્સેચકો બનતા હોય બરાબર ઓકે તો આમ જોઈએ તો એક એવા જનીનને લેવામાં આવે કે જેમાં ઉત્સેચક બનવાની માહિતી આપતા હોય એટલે આખરે જે જનીનનો ક્રમ છે એને આધારે ડીએનએ આરએનએ એમિનો એસિડ પ્રોટીન અને પ્રોટીનને આધારે ઉત્સેચકો બનતા હોય છે બરાબર એટલે કે ઉત્સેચકો બનવા માટે એની અંદર ચોક્કસ પ્રકારની માહિતી હોય છે જેના બંને પ્રતિરૂપ તેના બે કારક સ્વરૂપ હોય છે સામાન્ય કારક કે જે ઉત્સેચક ઉત્પન્ન કરે છે અને એ પ્રક્રિયાથી એસના રૂપાંતર માટે આવશ્યક છે રૂપાંતરિત કારક કોઈ પણ ઉત્પાદન માટે જવાબદાર હોય દાખલા તરીકે ઓછી ક્રિયાશીલ વાળો ઉત્સેચક બરાબર બીજો બિન કાર્યક્ષમ ઉત્સેચક અને ત્રીજો ઉત્સેચકની કે છે હાજરી પહેલા કિસ્સાની વાત કરીએ તો રૂપાંતરિત કારક અરૂપાંતરિત એલ એલ સમાન હોય છે એટલે કે એક જ સ્વરૂપ પ્રકાર સર્જાશે પરિણામે પ્રક્રિયાથી એસનું રૂપાંતર થશે પણ જો કારક એટલે કે જનીન બિન કાર્યક્ષમ ઉત્સેચક અથવા ઉત્સેચક ઉત્પન્ન ન કરે એવા સ્વરૂપ પ્રકાર પર અસર થઈ શકે તો એ સ્વરૂપ પ્રકાર અથવા લક્ષણો અરૂપાંતરિત કાર્યકોના કાર્ય પર આધારિત હોય છે અને એને આધારે ઉત્સેચકો બનતા ન પણ હોય છે કાર્યકારી કારક જે વાસ્તવિક વાસ્તવિક સ્વરૂપ પ્રકાર દર્શાવે છે તે પ્રભાવી હોય અને રૂપાંતરિત કારક હોય તો પ્રચ્છન હોય છે એટલે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે જનીનો ક્યારે પ્રભાવી હોય અને ક્યારે પ્રચ્છન પ્રચ્છન્ન હોય તો એનું મૂળ જે વાસ્તવિક સ્વરૂપ પ્રકાર દર્શાવતો હોય ધ્યાન રાખજો જે કારક વાસ્તવિક સ્વરૂપ પ્રકાર દર્શાવતો હોય તો તે પ્રભાવી છે જો રૂપાંતરિત કારક હોય તો એ પ્રચ્છન્ન હોય છે આમ વિદ્યાર્થી મિત્રો જે જનીનો છે એ પ્રભાવી કઈ કંડિશનમાં હોઈ શકે અને પ્રચ્છન્ન કઈ કંડિશનમાં હોઈ શકે એ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે યાદ રાખવું પડશે કે જ્યારે એ કારક વાસ્તવિક સ્વરૂપ પ્રકાર દર્શાવતો હોય તો ત્યારે એ પ્રભાવી છે અને જો રૂપાંતરિત કારક સ્વરૂપ દર્શાવતો હોય તો એ પ્રચ્છન્ન છે એટલે આપણે મેન્ડલના એક સંકરણની અંદર કેપિટલ ટી એ કારક એટલે કે કેપિટલ ટી એ વાસ્તવિક સ્વરૂપ પ્રકાર ધરાવે છે જ્યારે સ્મોલ ટી એની હાજર સાથે હાજર હોય સાથે હાજર હોય તો એ રૂપાંતરિત કારક હોય છે એટલે કે વાસ્તવિક અને રૂપાંતરિત કારક એકબીજા સાથે હાજર હોય તો વાસ્તવિક જે છે એ પ્રભાવી છે અને રૂપાંતરિત કારક છે એ પ્રચ્છન્ન છે